नमस्कार, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वेनु स्वागत छे। बाळको, आजे आपणे धोरण 4 विषय गुजराती में काव्य 9 हूँ तो पूछू एना विषय अभ्यास करीशुं। बाळ मित्रों, आ काव्यना कवि छे सुंदरम, जेमणे खूब सुंदर मजानी आ कविता लखी छे। अहीं कवि वारंवार प्रश्न करे छे के प्रकृतिना आ सुंदर कुदरती तत्वों छे ए कोणे बनाया छे। आ काव्यमांथी आपणे काव्यनुं मुखपाठ करता पण शीखीशुं। अहीं हूँ तो पूछू के मोरलानी पीछीमां आ रंगरंग वाळी टीलड़ी कोणे जड़ी। अहीं मोरना जे रंगबेरंगी पीछो छे पीछी छे एमां रंगबेरंगी टीलड़ी એટલે કે આવી જે ભાત છે એ કોણે બનાવી હશે। મોર એ ભારતનું આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને એના પીછા ખૂબ જ સુંદર હોય છે। ઘણા બાળકો એ પીછાને પોતાની પુસ્તકમાં પણ મૂકે છે, બરાબર છે। આપણે કૃષ્ણ ભગવાનના મુગટમાં પણ મોરનું પીછું જોઈ શકીએ છે ને। તો એમાં જે વચ્ચે ટીલડી છે એમાં જાત જાતના રંગો આવેલા છે, એ કોણે મૂક્યા? અહીંયા કવિ એ પ્રશ્ન કરે છે। હું તો પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી? મીંદડી એટલે બિલાડીનું બચ્ચું, એની માંજરી આંખો છે એમાં આ ચકચકતી કીકીઓ કોણે બનાવી? આટલી સુંદર મજાની કીકીઓ કોણે બનાવી છે? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી? આંબલો એટલે કે અહીંયા કેરીનું ઝાડ, બરાબર છે। એ ઝાડની ઉપર ટોચે ત્યાં કૂંપણો કોણે મૂકી છે? કૂંપણો એટલે પીલો પણ કહેવાય, કે જ્યાં કવિનો હાથ જ પહોંચતો નથી। આપણે જોઈએ છીએ કે કુદરતની રચના ખૂબ સુંદર છે। મોટું ઝાડ હોય એના ઉપર નાના નાના ફળ હશે અને તરબૂજ જેવા મોટા ફળો છે ને એ વેલા ઉપર આપેલા હોય, કે કદાચ ઉપરથી નીચે પડે ને તો કોકને વાગે નહીં। જે જગ્યાએ જ્યાં ડાળીઓ ઝૂકેલી હોય ને તો લોકો ફળ ઝડપથી તોડીને જતા રહે, પણ જ્યાં ઉપર કૂંપણોમાં ભરેલી હોય ત્યાં ફળ આવે ને એ ફળ ફક્ત પક્ષીઓ જોડીને ખાઈ શકતા હોય, કાં તો ખિસકોલીઓ કે એવા। કુદરતે દરેક રચનામાં ખૂબ ધ્યાન રાખ્યું છે। વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી મીઠી ધાર કોણે ભરી? ગાવડી એટલે કે અહીંયા ગાય, ગાયના પેટમાં દૂધની મીઠી ધાર કોણે મૂકી હશે? આવું તમે વિચાર કરો કે કેટલા બધા પ્રાણીઓ છે જે દૂધ આપે છે, એમના એ પેટમાં દૂધ ક્યાંથી આવતું હશે? કવિ એ પ્રશ્ન કરે છે। હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મળી? અહીંયા ચાંદાની ચંદા મામાને આપણે રાત્રે જોઈએ છે, અહીંયા એક માન્યતા છે એવી કે કવિ નાના છે ત્યારે બધાએ એવું કીધું છે કે ચંદા મામાની થાળીમાં છે ને, ચંદા મામા તમે જુઓ તો તમે ધ્યાનથી એના અંદર તમને બકરી અને ડોસી દેખાશે અને એની એક ઝૂંપડી દેખાશે, આ એક માન્યતા છે અહીંયા, બરાબર। તો કે અહીંયા એવી ઝૂંપડી કોણે મૂકી હશે ચંદા મામાની અંદર, કે જ્યાં કોઈ જઈ જ નથી શકતું, કેટલું બધું દૂર છે ને। વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી? આભ એટલે આપણું આકાશ, તમે જુઓ છો કેટલું મોટું છે, પૂર્વમાં ઉગશે, બપોરે આપણા માથા ઉપર તડકો હોય, સાંજે પશ્ચિમમાં આથમી જાય છે ને, વિચારમાં પડી જઈએ ક્યાંથી નીકળ્યા ત્યાં ક્યાં જતા રહ્યા છે ને, સુરત નિયમિત એના સમયસર નીકળ્યા અને જતો રહે। તો અહીંયા કવિ એમ કહે છે કે એ સુરત દાદાને કોઈએ કહેવું નથી પડતું કે ભાઈ તમારો ટાઈમ થયો, નીકળો કે જતા રહો, બરાબર છે। એ પોતાની રીતે એમના આકાશમાં ફરતા રહે, પણ જે આકાશમાં કે હું નથી જઈ શકતો, હું ચડી જ નહીં શકતો, ઉડી નથી શકતો, એવા આકાશમાં સુરજને કોણે મૂક્યા હશે ભમરડાની જેમ, કે જે બધે ફરે જ જાય છે? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આંખવાણી કોણે કરી? અહીંયા કવિ પોતાની આંખનો પ્રશ્ન કરે છે, 10 દિશાઓ જુએ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ 4 દિશાઓ એ તો ખરી, એના સિવાય આકાશ પાતાળ નૈઋત્ય ઈશાન વાયવ્ય એમ કરીને 10 દિશાઓ થાય, એક એક એવી જ દિશાઓ હું જોઈ શકું, આવી મારી આંખો કોણે બનાવી? કુદરતની રચના છે કે આંખ જોવાનું કામ કરે તો કામ સાંભળવાનું કામ કરે છે ને, જીભ સ્વાદ પારખવાનું। વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? નવલખ તારા એટલે 9 લાખ તારા, આકાશમાં તારાઓ કેટલા છે એ ગણી નથી શકાતા, અગણિત છે,
તો કે આ આભમાં જાણે ચૂંદડી ઓળી હોય તારાઓથી બનેલી એવું લાગી રહ્યું છે, બરાબર? તો કે ત્યાં તારાઓ કોણે મૂક્યા કે જ્યાં હું તો જઈ જ નથી શકતો, બરાબર છે? તો બાળમિત્રો, અહીંયા આ સાથે આ કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે એનો સ્વાધ્યાય પણ જોઈ લઈએ. પહેલું પ્રશ્ન છે, એક એક વાક્યના પ્રશ્નો છે, કે મોરલાની પીછીમાં શું જડેલું છે? તો મોરલાની પીછીમાં રંગરંગવાળી તીલડી જડેલી છે. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, કે ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી છે? તો ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી છે. ચોથો પ્રશ્ન છે, કે કવિ આંખ વિશે શું કહે છે? તો અહીંયા કવિ આંખ વિશે કહે છે કે આ 10 દિશા દેખતી પોપચાની મળેલી મારી આંખ કોણે કરી હશે, બરાબર છે? પછી છે, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો કવિ આભલાની ચૂંદડી નવનક તારાથી મળેલા જે આભ છે એને આભલાની ચૂંદડી કહે છે. રંગરંગવાળી તીલડી ક્યાં જડેલી છે? તો મોરના પીછામાં. રંગરંગવાળી તીલડી મોરના પીછામાં જડેલી છે. હવે જુઓ, બકરી અને ડોસીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે? તો બકરી અને ડોસીની ઝૂંપડી ચાંદાની થાળીમાં જોવા મળે છે. ગાયના પેઠે શું વહે છે? તો ગાયના પેઠે દૂધની ધોળી મીઠી ધાર વહે છે. છે ને, તમે બધા દૂધ પીવો છો અને તાકાતવર બનો છો. આંખો કઈ 10 દિશાઓ જુએ છે? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, 4 દિશાઓ તો ખરી જ, બરાબર છે? એના સિવાય ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ 4 ખૂણા અને આકાશ અને પાતાળ, આમ કરીને 10 દિશાઓ થાય છે, બરાબર છે? હવે જુઓ કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે. અહીંયા ધરતી આપેલું છે અને ધરતી ઉપરથી વાક્ય બનાવ્યું કે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. પેન્સિલ, અહીંયા તમે તમારી રીતે વાક્ય ગમે તે બનાવી શકો છો. પેન્સિલથી લખી શકાય છે. બીજા નંબર રબર, રબરથી પેન્સિલથી લખેલું રબરથી ભૂસાય છે. પેન્સિલ સાથે રબર રાખવું જ પડે છે ને, પણ હવે તો મોટા થશો એમ બોલપેનથી લખતા શીખશો. ગાય, તો ગાયની માતા તરીકે પૂજા થાય છે. સૂરજ, તો સૂરજ આપણને ગરમી અને પ્રકાશ આપે છે. ઝાડ, ઝાડ જે છે એ શીતળ છાયા આપે છે, ઝાડ ફળ આપે છે, ઝાડ લાકડું આપે છે, ગમે તે લખો, બરાબર છે? હવે છે, કાવ્યમાં જે શબ્દો વપરાયા હોય એ લખવાનું છે. તો મોર માટે મોરલો, બિલાડી માટે મીંદડી, પછી છે ગાય, ગાય માટે ગાવડી, આંબ માટે આંબલી, ચંદ્ર માટે ચાંદો, આપ માટે આપલો, બરાબર છે? એના પછી જુઓ કે કવિતામાં શોધીને ખાલી જગ્યા માટે યોગ્ય શબ્દ પૂરવાના છે. અહીંયા માંજરી આંખ લખી છે, તો કીકી તો ચકચકતી, દિશા તો 10, ધાર તો ધોળી મીઠી, તારા તો 9 લખ, તીલડી, તીલડી માટે રંગરંગવાળી, ભમરડી, તો ભમરડી માટે ભમતી, બરાબર છે? અહીંયા ખરા સામે ખરું અને ખોટા સામે ખોટું. આંબાની ટોચે કૂંપણો હોય છે તો ખરું છે, જ્યાં કવિનો હાથ પહોંચતો જ નથી. સૂરજની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી છે, ખોટું. ચાંદા મામાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી હતી. આભલાની ચૂંદડી 9 લખ તારાથી મળેલી છે, ખરું, બરાબર છે? હવે જુઓ, અહીંયા કવિતામાં વપરાયેલા શબ્દોના અર્થ આપ્યા છે, આપણે એના જેવો બીજો અર્થ શોધીને લખેલો છે. જડી, તો સજ્જડ, બેસાડેલી, બરાબર છે? એના સિવાય મળી, ખોવાયેલી, જડી, પેન જડી, એ વાક્ય આપેલું છે એના ઉપરથી. હવે જુઓ, બીજું છે મઢી, તો લપેટીને કે આવરીને જડી દીધી. એના સિવાય મઢી છે એ ઝૂંપડી પણ કહેવાય, બરાબર છે? આ બાવાની મઢી છે એના ઉપરથી વાક્ય મૂકેલું છે અહીંયા. કરી એટલે બનાવી, અથવા તો કરી એટલે અહીંયા કર્યું, બરાબર છે? મેં પ્રથમ નંબર આવ્યાની આવ્યો એની જાણ મારા પપ્પાને કરી, બરાબર છે? અહીંયા નીચેના જે શબ્દો છે એના સમાનાર્થી શબ્દો છે. મીંદડી, તો બિલાડી, કૂંપણ માટે પીલો, ગાવડીનું ગાય, આપનું આકાશ, ગગન, નભ, ઘણા બધા થાય છે. પછી જુઓ, કક્કાવારી ક્રમ આપેલો છે અહીંયા. 9 લખ, આપ, કીકી અને ચૂંદડી, પહેલાં આભ આવશે, બરાબર છે? પછી કીકી, ચૂંદડી, 9 લખ, બરાબર છે?
અહીંયા વિકલ્પો આવ્યા છે. તો વિકલ્પમાં પહેલું છે કે મોરના પીછામાં રંગબેરંગી શું જડેલું છે. ત્રણ વિકલ્પ છે, કીકી, તીલડી અને ધાર. જવાબ છે તીલડી. મોરના પીછામાં રંગબેરંગી તીલડી જડેલી છે. બરાબર છે. બીજો પ્રશ્ન જુઓ, બકરી અને ઢોસીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે. બકરી અને ઢોસીની ઝૂંપડી ચાંદાની થાળીમાં જોવા મળે છે. બરાબર છે. ત્રીજો વિકલ્પ જુઓ, આભલાની ચૂંદડી શાનાથી મળેલી છે. કૂંપણોથી, નવલક તારાથી કે ચકચકતી કીકીઓથી. તો સાચો જવાબ છે નવલક તારાથી આભલાની ચૂંદડી મળેલી છે. બરાબર છે. હવે ખાલી જગ્યાઓ, આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી, ગાયના પેઠે દૂધની મીઠી ધાર વહે છે, આંબાની ટોચે કવિનો હાથ પહોંચતો જ નથી. આ સાથે બાળકો આજનો નવમો આ કાવ્ય એની સમજૂતી અને સ્વાધ્યાય સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.